મહારાજ કહે છે કે હે ભક્તજનો સાંભળો, પ્રાત કાળમાં ઉઠીને આ નરનારાયણ ભગવાનની પૂજા કરજો, પૂજા કરી પ્રદક્ષિણા ફરજો, દંડવટ કરજો અને ભગવાન પાસે એમ માગજો કે હે મહારાજ તમે અમારી કુસંગ થકી રક્ષા કરજો. અને કુસંગ છે એ ચાર પ્રકારના છે. મહારાજ એની વાત આખી સભાની અંદર સંભળાવી અને પછી ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને બોલાવ્યા છે. અને આનંદાનંદ સ્વામી એટલે બહુ જબરા સંત કહેવાય ને, અયોધ્યાની જગ્યાના એ મહંત હતા. એટલે મહારાજે વાત કરી કે સ્વામી, અમદાવાદની અંદર અંગ્રેજ સરકારનું રાજ્ય થયું છે, માટે હવે ત્યાં જાઓ અને સરસ મજાનું મંદિર બનાવો. એટલે આનંદાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ, જો આપ કહેંગે વો હમ કરેંગે, લેકિન અભી તો પૈસા કી જરૂર પડેગી ને મંદિર બનાના હે તો. એટલે મહારાજ કહે છે કે સ્વામી ચિંતા ન કરો, જ્યારથી આ બ્રહ્માંડ રચાયું ત્યારથી ભગવાન નરનારાયણ દેવ તપ કરે છે, એમાં 27 કળિયુગ વીતી ગયા, 28માં કળિયુગનું પ્રથમ ચરણ ચાલે છે અને નરનારાયણ દેવ તપ કરે છે, એના તપના પ્રભાવથી કાળ પણ ડરી જાય છે. તો હે સ્વામી, એ પેશવાની શું તાકાત છે, બીજા કોઈની શું તાકાત છે કે એ ભગવાન નરનારાયણ દેવનું મંદિર અટકાવી શકે, માટે જાઓ. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવનો સંકલ્પ છે, એટલા માટે તમે અમદાવાદમાં જાઓ, અમારું વચન તમે માથે ચડાવો, તમે ખાલી નિમિત્ત બનજો, મંદિર તો નરનારાયણ દેવ કરશે. આમ મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું અને આનંદાનંદ સ્વામી મહારાજનું વચન ચડાવી અને અમદાવાદ ગયા અને ત્યાંના હરિભક્તો ભેગા મળી અને તન મન અને ધનથી સેવા કરી અને સરસ મજાનું અમદાવાદની અંદર મંદિર બન્યું છે. મહારાજ કહે છે કે હે ભક્તજનો, શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્રી નરનારાયણ રૂપે કરીને ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયા છે, માટે આ શ્રી નરનારાયણને અમે અમારું રૂપ જાણી અતિ આગ્રહથી સર્વપ્રથમ શ્રીનગરને વિશે અમે પધરાવ્યા છે, માટે આ નરનારાયણ દેવને વિશે અને અમારે વિશે લગાર પણ ભેદ સમજવો નહીં, ને બ્રહ્મધામના નિવાસી પણ એ જ નરનારાયણ દેવ છે. આમ મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવ છે ને, હે બહુ મોટા દેવ છે. મહારાજ કહે છે કે પ્રત્યક્ષ જાણી અને આ નરનારાયણ દેવની સેવા કરજો. મહારાજ કહે છે કે ભક્તજનો, આ નરનારાયણ દેવની કૃપાથી તમને જો સામર્થ્યને સિદ્ધિ મળે તો પણ ક્યારે અહંકાર ન લઈ આવજો કે મને આટલી સામર્થ્ય મળી ગઈ. એ સામર્થ્ય મળી છે તો નરનારાયણ દેવની કૃપાથી જ મળી છે સામર્થ્ય, બીજા કોઈની કૃપા મારા ઉપર નથી. આમ તમે હૃદયની અંદર દ્રઢ રાખજો. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવ બે રૂપે પ્રગટ થયા છે અને ક્યારે પણ તમે એ નરનારાયણ દેવની અવગણના ન કરતા, નહીતર આજે દુનિયાની અંદર ભગવાન કહે છે કે લોકો નરનારાયણ દેવની અવગણના કરીએ છે. કેવું કહે છે તો, રૂપી ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ યવ મન્યેત કદાપી કશ્ચન સભવેત સતતમ ચ નારકી નર નારાયણ દેવ પાહી મામ. લોકો એવી વાતો કરે છે કે આ નરનારાયણ કોઈ ભગવાન નથી, આ તો તપસ્વી છે, ઋષિ છે, આમ લોકો બોલે છે. પણ મહારાજ કહે છે કે આવી રીતે આ તપસ્વી છે, ઋષિ છે, આમ જાણીને ક્યારે પણ તમે નરનારાયણ દેવનું અપમાન ન કરજો. જો નરનારાયણ દેવને વિશે આવો ભાવ થઈ જશે તો પણ ભગવાન શ્રીહરિ કહે છે કે મનુષ્ય સદાયને માટે નરકગામી થશે, એનો ક્યારે ઉદ્ધાર જ નહીં થાય, એને ક્યારે મનુષ્ય જન્મ ફરી મળવાનો જ નથી. માટે હે ભક્તજનો, નરનારાયણ દેવ જ તમારા માટે ઉપાસ્ય છે, માટે તમે એની ઉપાસના કરજો.